કુરબાની વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 2 પુનશ આચાર્યો એનો અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્યની અંદર જાતકમાલા, હિતોપદેશ, પંચતંત્ર નામના જે ગ્રંથો આવેલા છે, પ્રાણીઓને પાત્ર બનાવીને કહેવામાં આવેલા છે. પ્રાણીઓને પાત્ર બનાવીને ના ઉદ્દેશ તો માણસને જ આપવામાં આવે છે. અહીંયા આપણે એક એવી વાર્તા છે ચાતક પક્ષીની. જ્યારે વરસાદ પડે છે ત્યારે ચાતકનું જે પક્ષીઓ હોય છે એ પાણી પીતા હોય છે. અહીંયા એક ચાતક પક્ષી હોય છે, એનું નાનું બચ્ચું હોય છે. એ બચ્ચાને ખૂબ જ તરસ લાગી હોય છે, તો એ પોતે વરસાદ આવ્યો હતો એટલે પાણી એને પીવા માટે ખૂબ તરસ લાગી હોય છે. એટલે એ પોતાની માતાને વિનંતી કરે છે કે માતા મને ખૂબ તરસ લાગી છે એટલે મારે પાણી પીવા જવું છે. તો એની માતા ના પાડે છે કે પાણી અત્યારે વરસાદનું પાણી નથી એટલે તારે પાણી પીવાનું નથી. આપણે તો આપણી જે કુળની પરંપરા છે એ આપણે પાળવી જોઈએ. હવે અહીંયા આ એક પગલો છે જે મેં વાર્તા કહી એટલો આ પગલો છે અને સામે શબ્દાર્થ લખ્યા છે. અહીંયા હું આ પગલાનું જેમ જેમ બોલતી જઈશ અહીંયા શબ્દો છે શબ્દો પણ સમજાવતી જઈશ. તમારે શબ્દો પણ લખવાના છે. પગલો આ પગલો તમારે લખવાનો નથી, ફક્ત બુકમાં જોઈને આ પ્રકારનું ભાષાંતર કેવી રીતે થાય છે એ સમજવાનું છે. અને શબ્દો લખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાષાંતર કેવી રીતે એનું કરવું. એક ચાતક શિશુ આસીત, હંમેશા વાર્તા શેમાં હોય છે, ભૂતકાળમાં વાર્તા હોય છે. અહીંયા આસીત એટલે હતું. એ ચાતક શિશુ, ચાતકનું શિશુ એટલે બચ્ચું, એક ચાતકનું બચ્ચું હતું. સહ એકદા કૃષ્ણ પીડિત જનન્યા સમીપે વ્રજતે. અહીંયા શબ્દ આપેલો છે એકદા એટલે એક, સ એકદા તે એકવાર, કૃષ્ણ પીડિત તરસથી પીડાયેલ, જનન્યા અહીંયા શબ્દ આપેલો છે તૃષ્યા એટલે તરસથી, જનન્યા એટલે માતા સમીપે એટલે પાસે, વ્રજતી એટલે અહીંયા શબ્દ છે જવું, માતા પાસે જાય છે. સમીપનો અર્થ અહીંયા આપેલો છે સમીપે એટલે પાસે, જનન્યા એટલે માતે માતા, પીડિત એટલે પીડાય, વ્રજતી એટલે જવું, માતા પાસે જાય છે. વદતી એટલે બોલવું, અહીંયા શબ્દ આપેલું છે વ્રજતી એટલે કહેવું બોલવું. અંબા હે માતા, અહીંયા શબ્દ આપેલું છે અંબા એટલે માતા, હે માતા તૃષા માં, તૃષા એટલે તરસથી. જો અહીંયા શબ્દ આપેલો જ છે એટલે મેં પરિવાર નથી, તૃષા માં પીડાયતી, પીડાયતી એ આપેલું છે તરસથી પીડાય, તરસથી માં એટલે હું, મને હું તરસથી પીડાઉં છું, અહમ એટલે હું, જલમ પાકું અહીંયા શબ્દ છે પાકું આપેલો છે શબ્દ, જલમ આપેલો છે માં એટલે મને, જલમ એટલે પાણી, પાકું એટલે પીવા, ઈચ્છાનું અહીંયા શબ્દ આપેલો છે ઈચ્છાનું, ઈચ્છું છું હું પાણી પીવા ઈચ્છું છું.
કારણ કે એને તરસ બહુ લાગ્યો હોય છે અને એને પાણી પીવું હોય છે. સંપ્રતિ અહીંયા શબ્દ આપેલું છે, સંપ્રતિ. સંપ્રતિ એટલે અત્યારે, હવે તરસ લાગી હોય એટલે તો અત્યારે પાણી માંગે ને, મને અત્યારે જ પાણી જોઈએ. સંપ્રતિ એટલે અત્યારે. મેઘજલમ, અહીંયા મેઘજલમ શબ્દ આપેલ છે, વાદળનું પાણી. અત્યારે તો વરસાદ વરસતો નથી એટલે વાદળનું પાણી હોય નહીં. મેઘજલમ ન પીલતું, ન મળતું. અત્યારે વાદળનું પાણી મળશે નહીં. અતઃ આથી તડા જલ મેવ, અહીંયા શબ્દ છે તળા જલ મેવ. તળાવનું પાણી, મેવ એટલે જ તળાવનું જ પાણી, તળાવનું જ પાણી પાકું એટલે પીવા ઈચ્છું છું, ઈચ્છામી એટલે બીજી વાર શબ્દ આવે ઈચ્છામી એટલે ઈચ્છું છું. જનની વધતું, માતા કહે છે, વધતી એટલે કેવું કે પરિવાર આ શબ્દ આવ્યો વધતી. જુઓ માતાના કેટલા શબ્દો આવે છે, તમારે સમાનાર્થીમાં આવે તો લખવાનું છે. જનની વધતી એટલે કહે છે. બાલ હે બેટા, વયમ, વયમ અહીંયા શબ્દ આપ્યો છે. વયમ એટલે આપણે, આપણે તું મેઘ જલમ એવું પીવા, આપણે શેનું પાણી પીનારા છીએ, વાદળનું જ પાણી પીનારા છીએ. મેઘ જલમ એવો એટલે જ પીવામાં એટલે પીએ છીએ. તળાગ જલમ ન પીવામાં, અહીંયા પીવામાં શબ્દ આવેલો છે, પીએ છીએ. તળાવનું પાણી પીતા નથી. એશા એટલે આ. અસ્માકમ અહીંયા શબ્દ આપેલો છે, અસ્માકમ એટલે આપણા, આપણા. કુલશ એટલે કુળની, નો નીનું ના આવે, કૌશાલા ગણવામાં આવે છે. કુલશ એટલે આ આપણા કુળની. આચાર એટલે આચાર કરવું નથી, આચાર નથી, પરંપરા નથી. અતઃ આથી ત્વમ એટલે તું. તળાવ જલમ, તળાવનું પાણી, વારંવાર તળાવ તળાવ જલમ, તળાવ જલમ આવે છે એ શબ્દ એક જ વાર અહીંયા લખેલો છે. પાકું ન શકનોશી એટલે તું તળાવનું પાણી પીવાનું શક્ય નથી. આમ કિંતુ તદેવ મયં પૌધીયઃ ઉપદેશ સ્મૃતઃ. ક્રિયા પૌધીય એટલે આપના જેવા. કિંતુ પરંતુ, ત્યારે જ મારા પૌધીય એટલે આપના જેવાનો ઉપદેશ સ્મૃતઃ એટલે યાદ આવ્યો. અહીંયા શબ્દ આપેલો છે, યાદ આવ્યો, યાદ આવ્યો. કયો ઉપદેશ યાદ આવ્યો એ પરીક્ષામાં પૂછાશે, અહીંયા ધ્યાન આપજો. અન્યસ્ય ધનસ્ય, અન્યસ્ય અહીંયા શબ્દ આપેલો છે, બીજાનું ધન. અન્યસ્ય ધનસ્ય બીજાનું ધન ગ્રહણ લેવું. અસ્માકમ કુલાચાર, આપણી કોઈની આચાર નથી. બીજાનું ધન લેવું એ આપણા કુળનો આચાર એની આચરણ નથી, પરંપરા નથી. અત આથી અહમ તમ ધનસ્તમ તત્રેવ અત્યજમ. આથી અહમ હું તમને
धन सुतम धन नो थैलो तत्रेव अहिया आ शब्द लखेलो छे ने त्यां ज अवतेज अहिया शब्द लखेलो छे छोड़ी देवु आती हूँ ते धन नो थैलो त्यां त्याजी दो त्यां मुकी नामो रहो कयो संदेश छे कयो उपदेश छे बीजानू धन लेवू ए आपणा कुळनी परंपरा नथी चातक शिशु सर्वं श्रुणोति अहींया श्रुणोति शब्द पहला आवी गयेलो छे श्रुणोति चातक शिशु चातक नुं बच्चू सर्वं बधुं सांभळे छे आ जे पिता पुत्रनी जे वार्तालाप थाय छे ए सांभळे छे सह विचारायती शब्द अहींया આપેલો છે અને લાવતો પણ છે તે વિચારે છે બચ્ચું તો નાનું હોય છે તે વિચારમાં પડી જાય છે અહો અરે મરણ સંન્યસ્ય હવે જેનો પિતાનો જે પુત્રનો જે પિતા હતા એ કેવા હતા એકદમ મરણ પથારી હતા મરણની નજીક હતા એવા વૃદ્ધ થઈ ગયેલા હતા તો શું કે છે વિચારે છે કોણ વિચારે છે ચાતકનું બચ્ચું વિચારે છે કે અરે મરણ સનસ્ય એટલે મરણ પ્રકારે રહેલા વૃદ્ધસ્ય આ વૃદ્ધ ના કડાના વૃદ્ધ ના તત્પુત્રસ્ય તેમના પુત્રન અને છ એટલે અને સ્વકીયમ પોતાના કુલાચારણ પોતાના કુળનું આચરણ પોતાના કુળનો આચાર પાલયતું પોતાના કુળનું પાલન કરે છે પોતાના કુળના આચરણનું પાલન કરે છે પાલન કરે છે કીદૃશી શ્રદ્ધા કેવી શ્રદ્ધા છે અહીંયા શબ્દ મેં હું લખેલો છે પાલયતું એટલે પાલન કરવું ઇતિ અસ્માકં કુલાચાર પાલન કરવું અહં તું કુલાચાર ન પાલયામી અને હું મારા કુળની પરંપરા પાળતું નથી કે છે ને આ મારા જે મરણ પથારીએ જેના પિતા પડ્યા છે છતાં પણ એમની જે પરંપરા છે એ કોઈનું લેવું નહીં બીજાનું કંઈ પણ વસ્તુ હોય તો આપણે લેવાય નહીં તો એ મનુષ્ય એના પિતા મરણ પોતાને હોવા છતાં એમની કુળની પરંપરા પાળે છે અને હું મારા કુળની પરંપરા પાળતો નથી કે છે વયમ મેઘ જળ પિતામ આપણે વાદળનું પાણી જ આપણે વાદળનું પાણી જ પીવાનું એ ક્રિયા અસ્માકમ અમારા કુલાચાર અમારા કુળની પરંપરા એવી છે કે વરસાદનું પાણી જ પીવાનું એ અમારા કુળની પરંપરા છે એટલું બચ્ચું એવું કહે છે તમહ તેને હું ત્યક્તું પ્રવર્તે અહીંયા આ શબ્દ મેં લખ્યું છે ત્યક્તું પ્રવર્તે એટલે છોડવા માટે પ્રવૃત્ત થયું છે હું મારા કુળની પરંપરા છોડવા માટે તૈયાર થયો છું કે છું સચિંતન તે વિચારે છે પસંદ આ શ્લોક આપેલો છે એ શ્લોક પરીક્ષામાં પૂછાશે તમારે આ બરાબર તૈયાર કરીને પસંદ નોટબુકમાં રાખવાનું છે પસવ પશુ પક્ષી ચેવ અને પક્ષીઓ માનવ માનવ મનુષ્યો સદાશયામાં
सदा सदा एटले सारा आचरण वाला सारा आश्रय वाला अहीं शब्द ने लखेलो छे सारा आश्रय वाला रक्षण थी रक्षण करे छे स्वकुलाचारम अहीं शब्द आपेलो छे स्वकुलाचारम पोताना कुलनी परंपरा पोताना कुलना आचार बच्चों पढ़ाई तो है आप पढ़ाई भी सब तारे कर रहे हैं ये सब
अम्बा हे माता हे कोमा वाले करता है ऊपर तो अपने कप्तान करते हैं कोमा के बाद अम्बा कोई विशेष वस्तु लगाने को है तेरे हाँ कोमा कोमा आवे से अम्बा हे माता मौती मौती नो यहाँ सत्य लगते हैं मौती देखो बजान तो बहुत सारे मौती हैं थे और यहाँ पे आपको पता है ना आपको निवारु से मौती इतने कोमो रारे मैं दूसरा दूसरा ऐसे तरस मने मोटी ना क्या है मतलब मोटी तरस लगी हो ना क्या है इतना मने मने बजारे तरस लगी चे तो तुम खूब तरस लगी चे कि वो गुजराती है ना बात है अधूना ये अत्यार आकाशी इतने आकाश में मेघान न पश्चान अत्यारे आकाश में वादरा वादरा था नारुता ये वर्षा पड़े तो अत्यारे हूँ एम के आकाश में वादरा जो तू नदी के चे न पश्चान इतने जो तू नदी पश्चान इतने जो नारे न कदा मेघ वर्षिष्यति कदा च अहम मेघ जलम पातुं शक्नोमि क्यारे वर्षाद वर्षते मेघः इति वर्षाद वर्षिष्यति इति वर्षते कदा इति क्यारे च अहम हु च इति अने अहम इति हु मेघ जलम इति आ सप्तम पहला आदि गयो छे मेघ जलम इतने खूब वर्षात पानी पातू इतने पीवा माटे सप्तमी इतने सत्य की इतने आ न जाना भी ना न जाना भी शब्द से ते हूँ जानतू नहीं क्या रे वर्षात बरस से क्या रे हूँ वालों में पानी पी सकी ते हूँ जानतू नहीं आ चार तो खूब बच्चों यानी माता ने पाया चल अतः तुम से यहाँ आदि तुम से यहाँ इतने तरस पीड़ित तो अहम हूँ तरस थी पीड़ाओ तड़ाक जलम तड़ावना पानी पातुं गच्छामि आदि हूँ तरस थी पीड़ाएलू तलावनु पानी पीवा गच्छामी इले जाऊँ छू इले बहुत तरस लागी छे तो ओने हूँ तलावनु पानी पीवा जाऊँ छू कहे छे जननी इले माता जो अंबा जननी आ इला समान आती सको छे विद्यार्थियो तमारे अपनी याद राखवानी छे जननी पुनरपि जननी परिवार पुनरपि एटले परिवार चातक शिशु बोधे परिवार चातक ना बच्चा ने बोधे थी एटले कहूँ अहिया बोधे थी शब्द लगेलो छे बोधे थी एटले कहूँ परिवार कहे छे बालक हे बेटा हे बालक अहिया पण जो कोमा मा शब्द अहिया वाक्य आवे आपेलो छे हे बालक न अयम न एटले नहीं अयम एटले आपणे अस्माकं आपणा कुलाचारः आ आपणा कुलनी परंपरा नथी अथवा तो आ आपणा कुलनी आचार नथी अथवा तो आ आपणा कुलना आचार नथी कुलाचारः सदैव रक्षितव्यः एव कुलाचार कुलनो आचार सदैव हमेशा रक्षितव्यः एव रक्षण करवू ज आ शब्द एव इतने ज कुलनी रक्षा करनी हमेशा अपना कुलनी रक्षा करवी अतः आदि कम इतने तू तड़ा चलम कितनी बार तलाऊं पानी तलाऊं पानी तलाऊं पानी आ शब्द कितनी बार आई है कि तलाऊं पानी पड़ा जल तलाऊं पड़ा जल तलाऊं ज
जलम એટલે જલમ એટલે પાણી પાતું ન અન્યસી તળાવનું પાણી પીવું પાતું એટલે પીવું ન અન્યસી અન્યસી શબ્દ અહીંયા મેં મૂકેલો છે અન્યસી એટલે યોગ્ય હોવો તળાવનું પાણી પીવું યોગ્ય નથી પણ માટે ચાતક શિશુ માટે ચાતક પક્ષીઓ માટે તૃષાયા સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષા કર્તુમ અર્હસી ઉત્તમ આથી શું કહે છે કે તૃષાયા તરસ સહન કરીને મેઘસ્ય વાદળની પ્રતીક્ષા શબ્દ અહીંયા લખ્યો છે રાહ જોવી પ્રતીક્ષા એટલે રાહ જોવી રાહ જોઈને જોવી આપણા માટે યોગ્ય જ છે તેમ જનન્ય હા કથન માતા કહે છે અસુપા ચાતક શિશુ તળાગ જલમ પાતુ તળાગમ ગંતુ નિર્ગચ્છતિ શું કરે છે માતાનું જે કથન છે અહીંયા અસુપા શબ્દ અહીંયા આપેલો છે અસુપા ન સાંભળવું શ્રુપાનું અસુપા વિરુદ્ધાર્થી શબ્દ છે માતાનું કથન ન સાંભળીને અસુપા કરવું એટલે કે ન સાંભળવું ન સાંભળીને શું કર્યું ચાતક ના ઉચ્ચાએ તળાવ જલમ પાતો તળાવનું પાણી પીવા માટે કંતું જવા નિર્ગચ્છતિ એટલે નીકળ્યું માતાનું કથન ન સાંભળીને ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે નીકળ્યું માર્ગે અહીંયા ગંતુમ શબ્દ આવેલો છે ગંતુમ એટલે જવા નિર્ગચ્છતિ એટલે નીકળવું જવા નીકળ્યું માર્ગે એટલે રસ્તામાં પરિશ્રાંતમ આ શબ્દ વારંવાર પૂછાય છે પરિશ્રાંતમ એટલે થાકી પરિશ્રાંતમ રસ્તામાં થાકી ગયું નાનું બચ્ચું હોય કે સ સદા એકસ્ય તે હંમેશા એક જ તૃષકસ્ય અહીંયા તૃષકસ્ય શબ્દ આપેલો છે ખેડૂતના પરિશ્રાંતમાં શબ્દ આપેલો છે થાકેલું કૃષકસ્ય એટલે ખેડૂતના ગૃહસ્થ એટલે ઘર સમીપે એટલે પાસે તિષ્ઠતી ઊભું રહે છે થાકેલું બિચારું એટલે ખેડૂત હતો એના ઘરની પાસે એ ઊભું રહે છે અહીંયા તિષ્ઠતી એટલે ઊભા રહેવું તદા એટલે ત્યારે તાત પુત્રયોગો વાર્તાલાપમ શ્રોણોતી ત્યાં શું કર્યું તાત પુત્રયોગો અહીંયા ગર્વ સમાસ છે પિતા અને પુત્ર શું કર્યું ત્યાં શું થયું તે ઘરે તાત પુત્રયોગો પિતા અને પુત્ર વાર્તાલાપમ વાતચીત શ્રોણોતી એટલે સાંભળી અહીંયા શ્રોણોતી શબ્દ છે વાર્તાલાપન શબ્દ છે વાતચીત શ્રુતિ એટલે સાંભળી માતા તાત અને પુત્ર પિતા અને પુત્રની વાર્તા વાતચીત સાંભળે છે સો કોણ સાંભળે છે પેલું ચાતકનું બચ્ચું જે થાકી ભાઈ નો ઉભું રહ્યું છે એ સાંભળે છે શ્રુતિ એટલે સાંભળવું કૃષક ખેડૂત વૃદ્ધ વૃદ્ધ અહીંયા શબ્દ આપેલો છે વૃદ્ધ એટલે પરડો ખેડૂત કેવો છે પરડો છે પાછું શું છે મરણ સંજ્ઞા અહીંયા શબ્દ મેં લખ્યો છે મરણ સંજ્ઞા મરણની નજીક પહોંચેલો મરણની નજીક પહોંચેલો એ વૃદ્ધ ચાસી હતો તસ્ય સમીપે તેની પાસે સ્થિત ઉભા રહે એટલે
એટલે અહીંયા શબ્દ છે તેમના. તેમના પુત્રમાં તેમના પુત્રએ તસ્મીને તેમને તે કૃષકાય તે ખેડૂતને કપયતી લે કહે કહ્યું કહે છે અહીંયા કપયતી એટલે તેમનું ખેતા. અહીંયા જુઓ અહીંયા પાછો કોમામાં આ વાક્ય આપેલું છે તાત હે તાત એટલે કે હે પિતાજી અદ્ય માર્ગે આજે રસ્તામાં અહીંયા શબ્દ આવ્યો છે અદ્ય એટલે આજે માર્ગે એટલે રસ્તામાં આજે રસ્તામાં મયા એટલે મને અહીંયા શબ્દ મેં લખ્યો છે મને આ શબ્દ પૂછાશે ધનક સૂત્ર એટલે ધનનો થયેલો પ્રાપ્ત એટલે મળ્યો આજે મને રસ્તામાં શું મળ્યું ધનનો થયેલો મળ્યો તસ્ય દર્શનાત તેના દર્શનથી આપણને કંઈક મળે વસ્તુ અને આ તો ધનનો થયેલો પડેલો એટલે તેને જોઈને આનંદ જાતો તેને જોઈને તો પહેલાં શું થાય આનંદ જ થાય ને એટલે તેને જોઈને પહેલા મને શું થયું આનંદ થયો આનંદ જાતો આનંદ મેં આનંદ અનુભવ્યો કે હા મને તો ધનનો થયેલો મળ્યો છે તેના મધ્યમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ અહીંયા તેનાથી મારું દારિદ્ર્યનો શબ્દ લખેલો છે અહીંયા દારિદ્ર્યમ એટલે ગરીબી દારિદ્ર્યમ એટલે ગરીબી નષ્ટમ એટલે નાશ ભવિષ્યતિ અહીંયા શબ્દ લખ્યો છે નાશ મારી ગરીબી દૂર થઈ જશે ઈતિ વિચારે આ વિચાર આવ્યો ધન શુદ્ધ ભ્રમાય ધન શુદ્ધ એટલે ત્યારો અથવા તો મેં હાથ પ્રસાર્યો મેં હાથ લંબાવ્યો